हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय हिंद। आज आपने थोड़ा सा गुजराती माध्यम के अंदर विषय वही अभ्यास करना जो प्रकरणी के अंदर पूरा संख्या लगाया और आज आप आ एक लास्ट टॉपिक है और ये मैं तुमने स्वाध्याय पॉइंट चार ना कितना दाखला हो समझाइस बाकी जो दाखला हो छे सेम तुमने जे सर्वारणा जे गुणधर्मो જોયા છે બરાબર અને એ જે ગુણધર્મોને આધારે દાખલાઓ છે ફક્ત આમાં ભણાવવાનો નિયમ લાગુ પડશે તો આપણે સૌથી પહેલા ભાગાકારના જે નિયમો છે એ પૂર્ણાંકોના ભાગાકાર વિશે સમજી લઈએ તો ગુણાકારનું વિધાન જે છે એ જુઓ અહીંયા શું આપણું છે 2 × 2 − 6 છે શું છે 2 − 6 આપણે 6 ની બાર કેવા મળશે −12 પ્રાપ્ત થાય છે તો એ જ રીતના જો ભાગાકારનું વિધાન જુઓ જે ગુણાકારના નિયમ હતા એ મુજબ જ છે થોડુંક ચેન્જ થાય હવે હું −12 / 6 કરું છું −12 − 6 કરું છું જો આપણે કેટલા મળશે 2 મળશે ઓકે ઓ પ્લસ 2 મળશે એનો મતલબ શું છે કે જો બંને માઇનસ સંખ્યા આપેલી હોય તો જો આપણે જે પ્રાપ્ત થાય છે એનો પ્રાપ્ત થાય છે ધન ગુણાંક પ્રાપ્ત થાય છે બરાબર છે તો અહીંયા જે છે એ −12 છે અહીંયા શું છે 2 છે એ જ રીતના જો −12 / 2 કરો એટલે −12 / 2 કરો તો મને શું પ્રાપ્ત થાય √6 કેવા મળે છે માઇનસ એટલે એક ભાગાકાર જે છે એ મોટી સંખ્યાઓમાં જો એ માઇનસ હોય અને એક પ્લસ હોય તો જવાબ આપણને શું મળશે માઇનસ માં મળશે એટલે અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે બંને માઇનસ હોય તો જવાબ પ્લસ માં આવશે ને તો એક માઇનસ હશે તો જવાબ શેની અંદર આવશે માઇનસ માં આવશે આ ભાગાકાર નિયમમાં પણ લાગુ પડશે બીજું છે કે પૂર્ણાંકોના ભાગાકારના સર્વગુણ ગુણધર્મો જોઈએ તો આની અંદર શું થાય જો −8/4 કરો −8/-4 લઉં છું તો 4 × 8 થાય જવાબ પણ કેવો પ્રાપ્ત થાય છે 2 બંને માઇનસ માઇનસ છે જવાબ પ્લસ 2 આવશે પણ જો −4/8 કરો મને જવાબ શું પ્રાપ્ત થાય બંને માઇનસ છે એટલે −4 ના છેદમાં પ્રાપ્ત થાય બરાબર છે તો અહીંયા ભાગાકાર જે છે એ ભાગાકારના નિયમની અંદર જે ક્રમના ગુણધર્મ આપણે કીધા હતા ઉલ્લસુલ સંપૂર્ણ જે ગુણધર્મ છે એ જરવાતો નથી એટલે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકારનો ગુણધર્મ કેવો છે સંપૂર્ણ માટે ભાગાકારનો ગુણધર્મ સંપૂર્ણ નથી આ વસ્તુ ખાસ યાદ રાખજો બીજું હવે છે ત્રીજો એક નંબર છે 1/ગુણાકાર ઓકે વાત પ્લસ 1/ગુણાકાર −8/1 તો મને જવાબ શું મળે છે અહીંયા જે એ સંખ્યા એટલે −8 × 8 શું મળશે અહીંયા −8 મળશે એ જ રીતના −11/1 મને જવાબ શું મળે છે −11 મળે છે એટલે જો પ્લસ 1/ગુણાકાર ભાગાકાર કરવામાં આવે તો જવાબ તેની તે સંખ્યા પ્રાપ્ત થાય છે તો આપણે લખી શકીએ કે −1/1 = −1 કોઈ પણ ભાગાકાર તો આ આપણું શું થયો નિયમ બને છે કે ભાઈ −1/1 = જવાબ આપણે જે તે સંખ્યા જ પ્રાપ્ત થશે એ જ રીતના ચોથું છે −1/ભાગાકાર શું છે −1/ભાગાકાર તો −8/-1 તો મને એ બંને માઇનસ ને જવાબ શું મળે છે પ્લસ 8 મળે છે એ જ રીતના −11/-1 તો 11 ને 1/ ભાગીએ તો આપણે શું મળે છે આપણને 11 કેવા મળે છે માઇનસ અહીંયા કેવા હતા પ્લસ અહીંયા કેવા ગયા માઇનસ અહીંયા માઇનસ 8 હતા તો અહીંયા કેવા થઈ ગયા પ્લસ 8 તો અહીંયા શું પ્રાપ્ત થાય છે આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય એટલે કે 1/-1 ભાગીએ છે આપણે તો આપણને જવાબ કેવો મળે છે અલગ અલગ જવાબ મળે છે કેવો મળે છે અલગ અલગ જવાબ પ્રાપ્ત થાય છે પ્રાપ્ત થાય છે એટલે ભાગાકારની અંદર જે ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં મુખ્ય જે બાબત છે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની આ ગુણાકારનો વિધાન છે ભાગાકારમાં તમે અને આ રીતના શું લખી શકો −12 જો ભાગાકાર છે તો એનો જો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા શું આવે 1/ −1/6 તો અહીંયા શું થશે −6/2 તો 6 × 12 −6 6 × 12 −6 6 એટલે 12 છે તો 2 × 2 કેવા −2 રહેશે અહીંયા તો −2 શું થશે પ્લસ 2 થશે એ પણ સિમ્પલ છે એટલે આપણે આગળ આવશે સાથે 1.4 ની અંદર એટલે આપણે અહીંયા ગણીશું પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે ગુણધર્મો
એ તમારે ખાસ યાદ રાખવાના છે, તમારા નોટબુકમાં પણ લખી લેવાના છે. ઓકે, હવે આપણે આની પછી સ્વાધ્યાય 1.4 ના દાખલા આપણે ગણતરી કરીએ, તમને બધું ખ્યાલ આવશે. ભાગ્યા
b वत्ता c does not is equal to a divided by b sorry a भाग्या b वत्ता a भाग्या c। चलो अब आपने a की वैल्यू कितनी आ गई है तो के 12 आ गई है। तो यहां जो a है के नीचे हम केस बराबर 12 भाग्या b की वैल्यू कितनी है तो के भाई -4 है। तो लखिस मोटा काउंट के अंदर नानो काउंट्स 4 वत्ता c की वैल्यू कितनी है तो के 2। थैंक यू। does not is equal to यहां a की वैल्यू कितनी है 12 6 बार b की वैल्यू कितनी है -4 ले भाग्या -4 प्रोग्राम्स को भी प्रोग्राम्स को वत्ता ए की वैल्यू कितनी है तो के 12 भाग्या c की वैल्यू कितनी है तो के 2। અહીંયા હું મૂકી દઉં છું બંને તરફ દાખલો કરતા જઈએ તો તમને ખ્યાલ આવશે અહીંયા આવશે બરાબર મીન્સ આ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ। ચાલો 12 ભાગ્યા 4 માંથી 2 જાય એટલે કે 4 વત્તા 2 જુદા ચિહ્નો શું થાય બાદબાકી મોટી સંખ્યા નિશાન એટલે -2। ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ મોટા કૌંસની અંદર 12 ભાગ્યા 4 છે 4 તારી 12 થાય અને જવાબ કેટલો આવશે 3 પણ કેવો -3 આવો -3 જે છે અહીંયા મોટા કૌંસમાં લખી દઉં છું વત્તા 12 ભાગ્યા 2 છે 6 ગુણી 12 કેટલા આવશે અહીંયા 6। ચાલો 12 ભાગ્યા -2 જો આપ કેટલા આવશે -6 10 નોટ ઇઝ ઇક્વલ ટુ 6 કેવા ચિહ્નો છે જુદા ચિહ્નો એટલે શું થાય 12 ભાગ્યા મોટી સંખ્યાની નિશાની જવાબ કેવો આવશે 3 તો કેવો 3 પ્લસ તો અહીંયા -6 આવે છે અને અહીંયા પ્લસ 3 આવે છે એટલે આનો મતલબ શું થયો 10 ઇઝ ઇક્વલ ટુ નહીં આવે શું આવે 10 નોટ ઇઝ ઇક્વલ ટુ। તો આ રીતના ક્વેશ્ચન નંબર જે 2 છે એ તમારે ગુજરાત આપો b જે છે શું છે b એ તમારે તમારા નોટબુકમાં ગણી લેવાનું હોમવર્કમાં કરવાનું છે। ઓકે આ તમારો પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 1.4 નું મેં તમને કરા રહ્યો છે બીજો તમારે કરવાનો છે લખી લેજો બીજો દાખલો આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો વાળું છે। ઓકે પ્રશ્ન નંબર 3 જે છે એમાં તમારે ફોર્મ્યુલા કરવાનો છે એકદમ ઈઝી છે જે ગુણાકાર આવેલું તે છે પ્રતિ પદ્ધતિ પ્રમાણે છે। ઓકે ચોથો પાંચમો છઠ્ઠો ઓકે પગે પદ્ધત દાખલો હશે એ જ મેથડ કે જે તમે આપણે ગુણાકારની નિયમ મુજબ જોયા હતા એ જ રીતના છે ફક્ત અહીંયા તમારે શું લગાવવાનું છે ભાગાકારની ક્રિયા કરવાની છે બરાબર છે। તો બાકી દાખલાઓ 3 4 5 6 4 5 6 અને 7 તમારે તમારા હોમવર્કમાં લખી અને કરવાના સમજ ના આવે તો સમજ ના આવશે તો આપણે ડિસ્કસ કરીશું તો તમારે ઘરે કરવાનો રહેશે। ઓકે સ્વાધ્યાય 1.4 જે છે અહીંયા આપણે અહીંયા પૂર્ણ કરીએ અને સાથે સાથે પ્રશ્ન નંબર 1 છે એ પણ આપણે અહીંયા આજે પૂર્ણ કરીએ છીએ અષ્ટુ। અને બીજી એક વસ્તુ ખાસ તમે પ્રકરણ નંબર જે 2 છે એમાં પણ આપણે હવે મેઇન ટોપિકની વાત કર્યા પછી મેઇન મેઇન દાખલાઓની આપણે ગણતરી કરીશું બાકી દાખલા તમારા હોમવર્કમાં કરવાની તૈયારી રાખવાની રહેશે। ઓકે ત્યાં સુધી જય હિન્દ જય ભારત।